साबरकांठा दुलेटा ગામના મહિલા સરપંચનો વિડિયો થયો વાયરલ. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલા સરપંચને કરવામાં આવી રહ્યા છે હેરાન. રાખીબેન રાઠોડ ગામના મહિલા સરપંચનો વિડિયો થયો વાયરલ. પૂર્વ સરપંચ દ્વારા મહિલાને વારંવાર આપવામાં આવી રહી છે ધમકીઓ. પોલીસ સ્ટેશનમાં અનેક વાર જ વાતો કરવા છતાં મહિલા સરપંચની નથી લેવાતી વા ફરિયાદ. કંટાળેલા મહિલા સરપંચે સોશિયલ મીડિયામાં વિડિયો કર્યો વાયરલ. મોદી સરકારની નામે વિડિયો વાયરલ કરી મદદની માંગ કરી. रिपोर्टिंग न्यूज राजकमल सिंह परमार, स्पीड न्यूज 17 साबरकांठा. हूँ राखीबेन राठौर दुलेटा वांटड़ी ग्राम पंचायत नवनियुक्त सरपंच पदे चूंटाई आवेल छु. लगभग 3 महीना थी सतत मने सतामूं थाय छे माजी सरपंच तरफ थी. मारा पहेलाना टंगना सरपंच जे छे विक्रमभाई सोलंकी ए मानसिक रीते अस्थिर होवाथी एमना भाई पद संभाळता हता रमेशभाई सोलंकी. मैं वारंवार पोलीस स्टेशनमां फरियाद भी करी छे. हजी भी गई काले राते मने फोन आव्यो. सवारे मने फोन करे छे के हूँ तमने हैरान तो करीश, सरपंचने खुर्शीमां बेसवा तो नहीं ज दईश, वारंवार टॉर्चर करवामां आवे छे. मैं पोलीस स्टेशनमां गांभे पोलीस स्टेशनमां 4 वार फरियाद करी छे. 4 वार अरजी रूपे कि कंईक समझे माणस समझे पण मने कामगिरी करवा देता ज नथी. ते छतां भी एने कोई डर नथी अने वारंवार मने हैरान करवामां आवे छे. वारंवार मने मारी देवानी धमकी दे छे, तमने क्यां उड़ाड़ी नाखीश, आम करीश. आ बधी ज रजूआत मैं पोलीस स्टेशनमां पहेला भी करी छे. फॉर्म भर्यूं एना पहेला भी करी छे, जीतीने आवी एना पछी भी करी छे, एना पछी भी 2 वखत मैं अरजीओ करी छे. गई काले भी मैं गांभोई पोलीस स्टेशनमां अरजीओ करी छे, ते छतां कोई निवेड़ो आवतो नथी. डेलिगेटने कहीने थाकी, जिल्ला सदस्यने कहीने थाकी, बधाने कीधुं छे आ प्रॉब्लम मारो. गामवाळाए भी एने समजाव्यो पण समजवा तैयार नथी. जो एक लेडीस चूंटाईने आवी छे गाममां तो शुं એ કામ ના કરી શકે? સરકારથી મારી એક જ અપીલ છે કે આવું કેમ એની માટે. અને મને વારંવાર 2 વસ્તુ કહે છે કે કોઈ સાંસદ સભ્યનું નામ લઈ અને પૂર્વ જિલ્લા સદસ્ય છે એ બંનેના નામથી મને ડરાવે છે. એ વસ્તુ સાચી છે કે ખોટી? કે સાચે જ એ સાંસદ સભ્ય અને જિલ્લા સભ્ય પૂર્વ જિલ્લા સભ્ય એના કંઈ લાગે છે કે નથી લાગતા એ મને ખબર નથી. અને હું હાલ એમનું નામ લઈ શકતી નથી. હું પોતે ડિપ્રેશનમાં છું. 3 મહિનાથી મને સતત સતામણી થાય છે. દરેક રીતે પંચાયતમાં આવીને બહારથી મને હેરાનગતિ કરવામાં આવે છે, ફોનો કરવામાં આવે છે. વારંવાર અપીલ કરવાથી બી કોઈને વેળો આવતો નથી. તો મોદીજીને સરકારને મારી એક નમ્ર વિનંતી કે કંઈને કંઈ આનો નિવેડો લાવે. કે શું મોદી સરકાર કહે છે કે ગુજરાતમાં મહિલાઓનું વર્ચસ્વ હોવું જોઈએ? જો આવી રીતે મહિલાનું વર્ચસ્વ હોય તો મહિલા કામ કરી જ કઈ રીતે શકે? અને કોઈને કોઈ તો નિવેડો એનો આવવો જ જોઈએ. કંઈક ને કંઈક તો એનો રસ્તો કાઢવો જ જોઈએ. હું દરેક જગ્યાએ કમ્પ્લેન કરીને થાકી